समग्र गुजरात में गुजरात बहार अन्य जिल्लाओं नर्मदा जिल्ला निराधार अने गरीबों माटेनो मानवतावादी उमदा एवो नौधारा आधार प्रोजेक्ट हवे सामान्य गरीब आधार लोको माटे आशीर्वाद रूप पुरवार थयो छे। आ प्रोजेक्ट निराधार गरीबों ने रोजगारी आपवा तरफ आगळ वध्यो छे। त्यारे राजपीपळा खाते आ प्रोजेक्ट थकी जरूरतमंदोने लारीओनुं वितरण करवामां आव्युं हतुं, जेनाथी लाभार्थीओ रोजगारी मेळववानो पोताना पग ऊपर ऊभा रहेवानो आत्मसंतोष आत्मसम्मान पण मेळवशे। આ પ્રસંગે પ્રાંત અધિકારી કેડી ભગત, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્ય ઘનશ્યામભાઈ પટેલ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્યો દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, ગુંજનભાઈ માલવ્યા, તેજસભાઈ ગાંધી વગેરે સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં 5 જેટલી કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્યામભાઈ પટેલ અને તેમની ટીમ તથા એનજીઓ સંસ્થાઓના સંયોગથી સફળતાપૂર્વક આગળ ચાલી રહેલું આ પ્રોજેક્ટ હવે ગરીબ અને નિરાધારોની રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે। નોંધારાનો આવા પરિવારો પોતાના પગ ઉપર ઊભા થાય, જાતે રોજગારી મેળવતા થાય, પોતાના પગ ઉપર ઊભા થાય અને આર્થિક રીતે સદ્ધર બને, તેમજ રાષ્ટ્રના પ્રવાહમાં આ વર્ગો પણ જોડાઈ જાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી કચેરી ખાતે સખી મંડળની બહેનોને 5 જેટલી હાથલારીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ગરીબ અને નિરાધાર લોકો છે તેવા લોકોને રોજગારી મળે અને તેઓ આત્મનિર્ભર બને તેના માટે આ નોંધારાનો આધાર પ્રોજેક્ટની યોજના છે, જે અંતર્ગત આજે જરૂરિયાતમંદોને 5 જેટલી લારીઓ આપી છે અને મુખ્ય ઉદ્દેશ્ય આ લોકોને પગભર બનાવવાનો છે। આ બે નદીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ઊભી રહેશે। ભાઈ કચેરીના કામગીરી માટે આવતા લોકોને તાજા પૌષ્ટિક નાસ્તાની સગવડતા મળશે અને આ લોકોને તેનાથી રોજગારી મળશે। આ પ્રસંગે સદસ્ય કમલેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હવે બીજા સ્ટેજમાં રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે, જેમાં આવી લારીઓનું વિતરણ કરવાથી નિરાધાર ગરીબોને રોજગારી મળતી થઈ જશે અને આ લોકો પોતાની કેન્ટીન લારી ઉપર ચા નાસ્તો જાતે બનાવી બેસશે, સારી એવી રોજગારી મેળવતા થઈ જશે। જ્યારે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ ગુંજનભાઈ માલવ્યાએ જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ ગરીબ અને નિરાધાર માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે। આજે જરૂરિયાતમંદોને એનટીએલઆરએનું વિતરણ કર્યું છે, તેનાથી લાભાર્થીઓ રોજગારી મેળવવાનો, પોતાના પગ ઉપર ઊભા રહેવાનું આત્મસંતોષ આત્મસન્માન પણ મેળવશે। આભાર માનું છું કે મને લારી મળી છે, બહુ સારો થઈ ગયો છે મારા છોકરાઓને, મેં કોઈ મહેનત કરી શકું સરકારની નોંધારાના આધાર પ્રોજેક્ટમાં મને લારી મળી છે, એમાં મને લારી મળી છે, એની અંદર મેં નાસ્તો બનાવી શકું છું, ચા નાસ્તો છે, કઈ પરીક્ષા છે કઈ એના વેચીને મારું ગુજરાન ચલાવી શકું। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।